માનનીય વડાપ્રધાન શ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવોથી શરૂ કરું છું રેડ ઝોનમાં અને ખાસ કરીને કન્ટેન્મેન્ટ એરિયામાં સંક્રમણ વધે નહીં અને આવા વિસ્તારમાંથી સંક્રમણ બહાર ફેલાય નહીં તે માટે સમગ્ર રાજ્યમાં પૂરતા ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે કન્ટેનમેન્ટ એરિયાની આસપાસ અને તેને અંદર પોલીસના ફિક્સ પોઈન્ટ રાખી વિડીયોગ્રાફી સાથે સઘન ચેકિંગ થઈ રહ્યું છે પરંતુ આવા વિસ્તારોમાં લોકોની અવર જવર ઉપર મોનિટરિંગ વધારવા માટે અને પોલીસ સર્વેલન્સ વધારવા માટે ટેકનોલોજીની પણ શક્ય તેટલો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કન્ટેનમેન્ટ એરિયા ઉપર વોચ રાખવા માટે ડ્રોનનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવા સૂચના આપવામાં આવેલ છે ઉપરાંત કન્ટેનમેન્ટ એરિયામાં હાઇડ્રોજન ગેસના બલૂન પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ બલૂન જમીનથી ઘણી ઊંચાઈ ઉપર સ્થિર રાખવામાં આવે છે અને આ બલૂન સાથે એક પીટીઝેડ કેમેરા અને અન્ય બેથી ત્રણ સ્થિર કેમેરાઓ જોડવામાં આવેલ હોય છે આ તમામ કેમેરાથી સમગ્ર વિસ્તાર ઉપર અસરકારક સર્વેલન્સ રાખવામાં આવે છે આ તમામ કેમેરા આઈપી બેસ્ડ હોવાના કારણે તેમનું ફૂટેજ કંટ્રોલ રૂમ સાથે સાથે ઉચ્ચ અધિકારીઓના મોબાઈલમાં પણ જોઈ શકાય છે જેથી અધિકારીઓ પોતાના મોબાઈલ દ્વારા પણ સંવેદનશીલ વિસ્તાર અને ત્યાં ફાળવેલ બંદોબસ્ત ઉપર સતત સુપરવિઝન કરી શકે છે કોઈપણ વ્યક્તિની એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં મૂવમેન્ટ થાય ત્યારે આવી મૂવમેન્ટ સાથે સંક્રમણ ફેલાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે બહારના જિલ્લા અથવા બહારના રાજ્યમાંથી આવતા લોકોને નિયત સમય માટે ક્વોરન્ટાઇનમાં રહેવા સૂચના કરવામાં આવી રહેલ છે વિદેશથી આવતા લોકોને પણ આવી જ રીતે નિયત સમય માટે ક્વોરન્ટાઇનમાં રાખવા નિર્ણય કરવામાં આવેલ છે બહાર ગામથી આવેલા અને તેઓને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવેલ હોય તેવા અનેક વ્યક્તિઓ બાદમાં કોરોના પોઝિટિવ હોવાનું જણાવેલ છે જેથી આવા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાથી અનેક લોકોમાં ચેપ ફેલાતો અટકાવી શકાયો છે હાલમાં બહારના રાજ્યમાંથી તબલીકના જમાતના ઘણા લોકોએ મંજૂરી સાથે ગુજરાત પરત આવેલ હતા અને તેઓને ક્વોરન્ટાઇન કરવામાં આવેલ હતા આ પૈકી અનેક લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવેલ છે તારીખ નવ પાંચ વીસ વીસના રોજ આંધ્રપ્રદેશથી તબલીગ જમાતના ત્રેવીસ લોકો જૂનાગઢ જિલ્લામાં આવેલ હતા અને ત્યાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલ હતા જે પૈકી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયેલ છે તેવી જ રીતે તારીખ આઠ પાંચ વીસ વીસના રોજ મહારાષ્ટ્રથી તબલીગ જમાતના અઠ્ઠાઈસ લોકો મંજૂરી સાથે ગુજરાત પરત ફર્યા બાદ અલગ અલગ જગ્યાઓ તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવેલ હતા તે પૈકી ભાવનગરમાં દસ વ્યક્તિઓએ કોરોના પોઝિટિવ જણાયેલ છે તારીખ સાત પાંચ વીસ વીસના રોજ તબલીગ જમાતના નો લોકોએ આંધ્રપ્રદેશથી મંજૂરી મેળવેલ બરોડા પરત આવેલ હતા જે પૈકી એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોવાનું જણાવેલ છે જેથી આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને વિદેશથી આવતા લોકો સહિત આંતર જિલ્લા અને આંતર રાજ્ય મૂવમેન્ટ કરતા લોકો નિયમુસાર કોરન્ટાઇનમાં રહે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે પોલીસ સહિતના સરકારી કર્મચારીઓ ઉપર હુમલા કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કોરોના વોરિયર્સ ઉપર થતા હુમલાના સામેલ આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે હાલમાં આવા છ બનાવોમાં પાસા હેઠળ પગલાં લેવામાં આવેલ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાનગદ્રા સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ ચાર ચાર વીસ વીસના રોજ પોલીસ ઉપર હુમલા કરવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને ગઈકાલે પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલ ખાતે મોકલવામાં આવેલ છે તેવી જ રીતે અમદાવાદ શહેરમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તારીખ એક ચાર વીસ વીસના રોજ પોલીસ ઉપર હુમલાના ગુના દાખલ થયેલ હતો જેમાં સામેલ બે આરોપીઓના પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલ મોકલી આપવામાં આવેલ છે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ દિવસ પહેલાં એક પોલીસ કર્મચારી ઉપર હુમલો થવાના ઘટના બની હતી જેમાં સામેલ આરોપીઓએ પણ પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલો કરવામાં આવેલ છે અન્ય એક બનાવ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય જિલ્લાના છે જેમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ ચાર વીસ વીસના રોજ પોલીસ ઉપર હુમલા થવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનામાં સામેલ પાંચ આરોપીઓના પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલ ખાતે મોકલવામાં આવેલ છે પાટણ અને અમરેલી જિલ્લામાં ગત માસમાં જીઆરડી જવાન ઉપર હુમલો થવાની ઘટનાઓ બની હતી આ બંને બનાવમાં સામેલ આરોપીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે લોકડાઉન બાદ બનેલ આ પ્રકારના બનાવોમાં આજ સુધી કુલ સાડત્રીસ ગુનાઓમાં ઇઠ્યાસી આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે આ બનાવો પૈકી છવ્વીસ બનાવો પોલીસ ઉપર હુમલા કરવા અંગેના છ બનાવો જીઆરડી અથવા હોમગાર્ડ ઉપર હુમલા કરવા અંગેના બે બનાવો મેડિકલ સ્ટાફ ઉપર હુમલા કરવા અંગેના બે બનાવો રેવન્યુ અધિકારી ઉપર હુમલા કરવા અંગેના અને એક બનાવો આશા વર્કર ઉપર હુમલો કરવા અંગેનો છે ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ પાંચ હજાર સાતસો વાહનો મુક્ત કરવામાં આવેલ છે હાલ સુધીમાં કુલ બે લાખ ઓગણત્રીસ હજાર વીસ વાહનો મુક્ત કરવામાં આવેલ છે સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે તે આધારે રાજ્યમાં આજ સુધીમાં કુલ છસો ચોરાણું ગુનામાં નવસો સત્તાવન લોકોની ધરપકડ કરવામાં આવેલ છે લોકડાઉન અમલ દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન સીસીટીવી અને એ એનપીઆરના માધ્યમથી સતત નજર રાખવામાં આવે છે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી ગઈકાલે કુલ એકસો બાણું ગુના દાખલ થયેલ છે આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ બાર હજાર છસો છત્રીસ ગુના દાખલ કરી કુલ ત્રેવીસ હજાર પચીસ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ એક્યાસી ગુના દાખલ કરીને છન્નું લોકોની અટકાયત કરવામાં આવેલ છે સમગ્ર રાજ્યમાં આજ સુધીમાં કુલ ત્રણ હજાર બસો અગિયાર ગુના નોંધી કુલ ચાર હજાર ત્રણસો બાવન લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવવા બદલ અત્યાર સુધીમાં કુલ સાતસો સાડત્રીસ એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી અથવા અફવા અંગેના આજ સુધીમાં કુલ સાતસો અઠ્યોતેર ગુનામાં કુલ એક હજાર પાંચસો નવાણું આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે એ એનપીઆર વિડીયોગ્રાફર પીસીઆર તથા પ્રહરી જેવા ખાસ પ્રકારના વાહનોના ઉપયોગથી ગઈકાલે બસો ચોત્રીસ ગુનાઓ અને આજ સુધીમાં કુલ છસો છ હજાર પાંચસો અઢાર ગુનાઓ દાખલ થયેલ છે ગઈકાલથી આજ સુધીમાં ગુનાઓની વિગત જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા એક હજાર નવસો પિસ્તાલીસ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા સાતસો છાસઠ અન્ય ગુનાઓ પાંચસો છપ્પન ગઈકાલના કુલ ગુના ત્રણ હજાર બસો સડસઠ આજ દિન સુધીના કુલ ગુના એક લાખ સત્તાવન હજાર નવસો ઓગણ્યાસી આરોપી અટક કરેલાની સંખ્યા ત્રણ હજાર સાતસો ત્રેપન જપ્ત થયેલ વાહનોની સંખ્યા પાંચ હજાર છસો ત્રેપન